આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મદિવસની ઉજવણીને લઈ સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ગુજરાત વેરહાઉસિંગના ચેરમેન મગનલાલ માળીએ કાર્યકરો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીના કારણે એક સ્થળે કાર્યકરો એકઠા ન થાય તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે ઓનલાઈન કાર્યકરો સાથે સંવાદ કરી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવનની વિસ્તૃત માહિતી કાર્યકરોને આપી હતી. આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે આખા ભારતમાં ગુજરાતમાં વર્ચ્યુઅલ બેઠક દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જોડી અને પંડિતજીના જીવન ઝરમર વિશે કાર્યકર્તાઓને સમજ રહે, કાર્યકર્તાઓ એનાથી ઉજાગર થાય એના માટેનો વર્ચ્યુઅલ બેઠક કોરોના કાળના હિસાબે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં દાંતીવાડા તાલુકાના કાર્યકર્તા મિત્રોને મારે સંબોધન કરવાનું હતું. દીનદયાળજી આપણા સૌના માર્ગદર્શક, એક એવા તત્વચિંતક અને કોંગ્રેસની દેશ વિઘાતક નીતિના વિરોધી અને આ દેશને પરમ વૈભવના શિખરે, ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા માટેની એમની નેમ અને ખાસ કરીને એકાત્મ માનવવાદ નાનામાં નાના છેવાડાના માનવી સુધી સરકાર થકી કાર્યકર્તા થકી એ તમામ લોકોનું ભલું થાય કે જે લોકો શોષિત છે, પીડિત છે, દલિત છે, એ બધાની સેવા કરતા આપણા દીનદયાળ ઉપાધ્યાયજીનો આજે જન્મજયંતિ નિમિત્તે આજે એમને યાદ કરીને કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી અને આપણે પણ આવા એક મહાન વિભૂતિને યાદ કરીને એમના સિદ્ધાંતોથી આપણું જીવન પસાર કરીએ એ જ અસ્તુ.